ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાન તેમાં પાઠ છે આઠમું ભારત વર્ષની ભવ્યતા પાષાણ કાળથી લઈને લગભગ આઠમી સદી સુધીના પ્રાચીન ભારતના ઇતિહાસનું આપણે અધ્યયન કર્યું વિભિન્ન કાળની સંસ્કૃતિ તેના શાસકો વિશે આપણે માહિતી મેળવી ભારત એક

તેવા આ મહાન દેશની કલા અને સ્થાપત્ય અને સમાજ જીવનની આપણે માહિતી મેળવીશું જેનાથી પ્રાચીન ભારતની પ્રજા ગૌરવશાળી વારસાની આપણને માહિતી મળે છે બરાબર શું કહે છે કે પાષાણ કાળથી લઈને લગભગ આઠમી સદી સુધી પ્રાચીન ભારતના ઇતિહાસનું આપણે અધ્યયન કર્યું બરાબર હવે આપણે જોઈએ પ્રાચીન ભારત અને ખેતી તો આપણા દૈનિક જીવનની મોટા ભાગની ખોરાક માટેની તેમજ વપરાશની વસ્તુઓ આપણને ખેતી પેદાશોમાંથી મળે છે શું કહે છે કે આપણા દૈનિક જીવનની મોટા ભાગની ખોરાક માટેની તેમજ વપરાશની વસ્તુઓ આપણને ખેત પેદાશોમાંથી મળે છે ખેતીની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી તે સમયમાં પણ ખેતી માટે વિવિધ અંજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી પ્રાચીન સમયમાં ઘઉં જવ ડાંગર જુવાર બાજરી તલ વટાણા વગેરે ખેતી થતી હતી શું કહે છે કે પ્રાચીન સમયમાં શેની શેની ખેતી થતી હતી તો પ્રાચીન સમયમાં ઘઉં જવ ડાંગર જુવાર બાજરી તલ વટાણા વગેરેની ખેતી થતી હતી જારોમાં હળના અવશેષ મળ્યા નથી પરંતુ હળ આકારનું રમકડું મળ્યું છે તેથી જાણી શકાય કે તેઓ ખેતીમાં હળનો ઉપયોગ કરતા હશે શું મળ્યું છે તેમાંથી હળનું આકારનું એક રમકડું મળ્યું છે તેથી આપણે જાણી શકાય કે તેઓ ખેતીના હળ ખેતીમાં હળનો ઉપયોગ કરતા હશે બરાબર હવે આપણે જોઈએ આગળ આશરે પચીસો વર્ષ પહેલાંના સમયથી ખેતી માટે લોખંડના સાધનનો ઉપયોગ વધતો જતો હતો તેમાં જંગલોને સાફ કરવા માટે કુલાડીઓ હળના ફણા એટલે કે ફાલનો પણ સમાવેશ થાય આ ઉપરાંત દાંતડુ કુહાડીથી તેઓ પરિચિત હતા કેટલા વર્ષ આશરે પચીસો વર્ષ પહેલાના સમયથી ખેતી માટે લોખંડના સાધનો ઉપયોગ જતો હતો હવે આપણે આગળ જોઈએ સિંચાઈ તો સમુદ્ર ગામડાઓમાં વગર સમુદ્ર ગામડાઓ વગર રાજાઓ અને તેમના રાજ્યનું ટકી રહેવું મુશ્કેલ હતું જે રીતે ખેતીના વિકાસ માટે નવા સાધનો અને ઘરુરો પણ મહત્વ મહત્વપૂર્ણ પગલાં હતા તેવી જ રીતે સિંચાઈ વ્યવસ્થા પણ ઘણી ઉપયોગી સાબિત થઈ આ સમયે સિંચાઈ માટે નહેરો કૂવા તળાવો તથા કૃત્રિમ જળાશયો બનાવવામાં આવ્યા બરાબર હવે આપણે આગળનો ટોપિક જોઈએ પ્રાચીન ભારત ગ્રામીણ જીવન ઉત્તર ભારત અને દક્ષિણ ગ્રામીણ જીવન આ પ્રમાણે હતું ભારતના ઉત્તર ગ્રામ ભોજક કહેવાતો શું કહે છે કે ભારતના ઉત્તર ભાગના ગામનો વડો તે ગ્રામ ભોજક કહેવાતો હતો સામાન્ય રીતે એક જ પરિવારના લોકો પણ લોકો આ પદ પર પેઢીઓ સુધી રહેતા શું કહે છે કે સામાન્ય રીતે એક જ પરિવારના લોકો આ પદ સુધી એટલે આ પદ પેઢીઓ સુધી રહેતા પદ વંશ પરંપરાગત હતું આ પદ કેવું હતું વંશ પરંપરાગત હતું ગ્રામભોજક મોટાભાગે ગામનો સૌથી મોટો જનમાલિક હતો આ જનમાલિક ભાડૂતી માણસો રાખી

તો મોટા જમીનદારો નાના ખેડૂતો અને જમીન વિહોણા મજૂર કોષમાં શું કહે છે દાસ હવે આવશે નગર જીવન મોટાભાગના શહેરો પચીસો વર્ષ પહેલા મહાજનપદોની રાજધાની હતા મોટાભાગના શહેરો કેવા હતા પચીસો વર્ષ પહેલા મહાજનપદોની રાજધાની હતા આ શહેરો કિલ્લાબંધ વલકૂપ પ્રાપ્ત થયા છે જે કુવા તરીકે ઓળખાતા હતા આ વલયકૂપ શૌચાલય અથવા કચરાપેટી માટે ઉપયોગીમાં લેવાતા હતા ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં ઘઉં જાઉં ચોખા દૂધ દહીં ઘી ફળફળી તથા માંસ માછલીનો ઉપયોગ

ક્યારેક ઉપરના વસ્ત્ર ઉપર દુપટ્ટા જેવું અધિવાસ લપેટતા શું છે કે પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય વસ્ત્ર એટલે વાંસ કહેવાતું હતું ક્યારેક ઉપરના વસ્ત્ર ઉપર દુપટ્ટા જેવું અધિવાસ લપેટતા બરાબર હવે આપણે જોઈએ પ્રાચીન ભારતમાં કલા તો ઇતિહાસ ઇતિહાસવિદો કલાને બે ભાગમાં વહેંચે છે શું કહે છે કે ઇતિહાસવિદોને બે ભાગમાં વહેંચે છે પહેલું શું છે લલિત કલા અને બીજું નિદર્શન કલા લલિત કલામાં ચિત્ર સાહિત્ય સ્થાપત્ય સંગીત માટી કલા વગેરેનો સમાવેશ થાય છે શું કહે છે કે લલિત કલામાં ચિત્ર સ્થાપત્ય સાહિત્ય સંગીત માટી માટી કલા વગેરેનો સમાવેશ થાય છે જ્યારે નિદર્શ કલામાં નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે આપણે આ બાબતોની વિગતે જોઈશું બરાબર હવે આવશે ભારતમાં સાહિત્યનો વારસો તો ભારતીય સાહિત્ય ધાર્મિક ધર્મેન્તર અને વિદેશી મુસાફરોના વર્ણને એમ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે જે આપણને બતાવ્યું છે પહેલું છે ધાર્મિક સાહિત્ય બીજું છે ધર્મેન્તર સાહિત્ય એવી રીતે બરાબર હવે આગળ ભારતના સાહિત્યનો વારસો એ આપણે આગળના વિડીયોમાં જોઈશું